બનાસકાંઠાના થરાદમાં આવેલા ચાર રસ્તાથી દૂધ સીધ કેન્દ્ર કેનાલ સુધી ડામર રોડની બંને બાજુ ખરાબ હોવાથી અકસ્માતોની ઘટનાઓ વારંવાર બનતી હોય છે જે અકસ્માતોમાં ઘણી વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે જેને લઈને ભારત વિકાસ પરિષદ સહિત અન્ય સંસ્થાઓએ બનાસકાંઠા સાંસદ પરભતભાઈ પટેલને રજૂઆત કરી હતી જેના અનુસંધાને કેન્દ્ર સરકાર પાસે આ રોડને પહોળો કરવા માગણી કરી હતી જે આજ રોજ મંજૂર કરવામાં આવ્યો છે થરાદના ચાર રસ્તાથી કરીને દૂધ સીધ કેન્દ્રો વચ્ચેનો આવેલ હાઈવે રોડ ઉપર વારંવાર ગંભીર અકસ્માતો સર્જાય છે અને લોકો મૃત્યુ પામતા હોય છે તેમજ હાઈવેની બંને બાજુ ખરાબ હોવાથી ટુ વ્હીલર લપસી જવાથી જીવલેણ અકસ્માતો સર્જાતા હતા તેમજ ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર વધુ પ્રમાણમાં ભારે પરપ્રાંતીય માલવાહક વાહનોની અવર જવરના કારણે ધોરીમાર્ગ ઉપર બેફામ ગતિએ દોડતા વાહનોના કારણે સર્જાતા અકસ્માતોથી અનેક પરિવારોના દીકરા દીકરીઓએ જીવ ગુમાવ્યા છે લઈને થરાદ તાલુકાની પ્રજાજનોમાં પણ આક્રોશ હતો તે તંત્ર ક્યારે આ રોડને પહોળો કરશે અને લોકોના જીવ બચાવી શકાશે ત્યારે થરાદના વિવિધ આગેવાનો જાગૃત નાગરિકો અને ભારત વિકાસ પરિષદ સહિત અનેક સંસ્થાઓએ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને રજૂઆત અને ભલામણ કરી હતી કે આ રોડની બંને બાજુઓમાં રોડ પહોળો કરવામાં આવે તેમજ ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવે તો આ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે તેમજ લોકોના જીવ બચાવી શકાય છે ત્યારે બનાસકાંઠા સાંસદ પરભતભાઈ પટેલે આ બધાની રજૂઆતોને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના માર્ગ પરિવહનની મંત્રી નીતિન ગડકરીને લેખિત રજૂઆત કરી હતી કે થરાદ ચાર રસ્તાથી દૂધ સિદ્ધ કેન્દ્ર સુધી રોડને બંને બાજુથી પહોળો કરવામાં આવે તેમજ રોડને નવો બનાવવામાં આવે જેનાથી અકસ્માત ટાળી શકાય તેથી બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલની રજૂઆત અને ભલામણને ધ્યાનમાં લઈને માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને આ રોડને બે હજાર વીસ એકવીસના બજેટમાં સમાવેશ કરી થરાદ ચાર રસ્તાથી દૂધ સીધ કેન્દ્ર સુધી રોડની મંજૂરી આપી હતી લોકોએ પરબતભાઈ પટેલનો આભાર માન્યો હતો